नमस्कार एवरीवन, હું પંજવાણી શેફાલી, પીએન રાવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશનમાંથી. આજે આપણે સીસી 4 ના એકમ 2 શિક્ષક અને વિદ્યાર્થી વિશે ચર્ચા કરીશું. શિક્ષક એટલે શું? શિક્ષક બૌદ્ધિક પરંપરા અને તકનીકી કૌશલ્યોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાની મહત્વની ભૂમિકા નિભાવે છે. ડોક્ટર રાધાકૃષ્ણ. આજ રીતે કોઠારી કમિશને પણ શિક્ષકનું મહત્વ દર્શાવતા એક વાત કહી છે, ઓફ ઓલ ધ ડિફરન્ટ ફેક્ટર્સ વિચ ઇન્ફ્લુએન્સ ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન એન્ડ ઇટ્સ કન્ટ્રીબ્યુશન ટુ નેશનલ ડેવલપમેન્ટ, ધ ક્વોલિટીઝ, કોમ્પિટન્સી એન્ડ ધ કેરેક્ટર ઓફ ટીચર્સ આર અનડાઉટેડલી ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ. કોઠારી કમિશન. પ્રવર્તમાન શિક્ષક ભરતી પ્રક્રિયા. વર્તમાન સમયની અંદર શિક્ષકની ભરતી મુખ્ય બે પરીક્ષાના આધારે થાય છે, ટેટ અને ટાટ, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અને ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. ટેટ અને ટાટ પરીક્ષા બે પાર્ટમાં લેવામાં આવે છે, ટેટ 1 એન્ડ ટેટ 2, ટાટ 1 એન્ડ ટાટ 2. ગુજરાત ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ અને ટાટ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ગુજરાત દ્વારા લેવામાં આવે છે. પ્રવર્તમાન શિક્ષક ભરતીનું ટેટ પરીક્ષાનું માળખું. શિક્ષક યોગ્યતા અંગેની કસોટી હેતુલક્ષી સ્વરૂપ એટલે કે એમસીક્યુમાં જ હોય છે. દરેક પ્રશ્ન એક ગુણનો જ હોય છે, કોઈ નકારાત્મક મૂલ્યાંકન નહીં. ધોરણ 1-5 માટે શિક્ષક યોગ્યતા કસોટી 1 અને ધોરણ 6-8 માટે શિક્ષક યોગ્યતા કસોટી 2. ત્યારબાદ ટાટ પરીક્ષાનું માળખું ટેટ પરીક્ષા કરતાં થોડુંક અલગ છે. શિક્ષક યોગ્યતા અંગેની કસોટી હેતુલક્ષી સ્વરૂપ એમસીક્યુની રહેશે. આ પરીક્ષા બે વિભાગમાં લેવામાં આવે છે. વિભાગ 1 માં 100 પ્રશ્નો રહેશે, તમામ પ્રશ્નો એક ગુણના રહેશે. વિભાગ 2 અ માં 50 પ્રશ્નો રહેશે, તેમાં 30 પ્રશ્નો બે ગુણના રહેશે અને 20 પ્રશ્નો એક ગુણના રહેશે. વિભાગ 2 બ માં 20 પ્રશ્નો એક ગુણના રહેશે. આમ કરીને ટોટલ 200 માર્કનું પેપર તૈયાર થાય છે. કોઈ નકારાત્મક મૂલ્યાંકન નહીં. ધોરણ 9-10 માટે શિક્ષક અભિયોગ્યતા કસોટી 1 અને ધોરણ 11-12 માટે શિક્ષક અભિયોગ્યતા કસોટી 2 લેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે ટેટ 1 જે ધોરણ 1-5 માટે લેવામાં આવે છે એની ક્વોલિફિકેશન એટલે કે એલિજિબિલિટી શું છે, મેરિટ, એના ટોટલ માર્ક્સ, ટાઈમ લિમિટ, પાસિંગ માર્ક્સ અને એના સિલેબસ પર ધ્યાન કરીએ. ટેટ 1 માટેનું જે એલિજિબિલિટી ક્વોલિફિકેશન છે એ છે HSC પ્લસ PTC ઓર DLED. એનું મેરિટ HSC ના 20%, ગ્રેજ્યુએશન ના 5%, PTC ના 25% અને ટેટ 1 માં જે ગુણ મેળવેલ છે તેના 50%. ટોટલ માર્ક્સ 150, ટાઈમ લિમિટ 90 મિનિટ, પાસિંગ માર્ક્સ જનરલ કેટેગરી માટે 90 અને OBC કેટેગરી માટે 82. જેનો સિલેબસ છે આ પેપર એક જ પાર્ટમાં કોમન પાર્ટમાં લેવામાં આવે છે. બાળ વિકાસ, શૈક્ષણિક સિદ્ધાંત, રીઝનિંગ ટોટલ 30 માર્ક, ગુજરાતી 30 માર્ક, અંગ્રેજી ભાષા 30 માર્ક, ગણિત 30 માર્ક, પર્યાવરણ, જનરલ નોલેજ, સામાજિક વિજ્ઞાન, વર્તમાન પ્રવાહ થઈને 30 માર્ક. આમ થઈને ટોટલ 150 માર્કનું પેપર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ટેટ 2 જે ધોરણ 6-8 માટે લેવામાં આવે છે એની ક્વોલિફિકેશન એલિજિબિલિટી છે ગ્રેજ્યુએટ પ્લસ બીએડ બીપીએડ. એલિજિબિલિટી એટલે એ કે ગ્રેજ્યુએટ પ્લસ બીએડ કરેલા તમામ વિદ્યાર્થીઓ ટેટ 2 ની પરીક્ષા આપવા માટે એલિજિબલ છે. એનું મેરિટ ગ્રેજ્યુએશન 20%, પોસ્ટ ગ્રેજ્યુએશન 5%, બીએડ ઓર બીપીએડ 25%, ટેટ 2 ના જે માર્ક મેળવેલ છે એના 50%. ટોટલ માર્ક્સ 150, ટાઈમ લિમિટ 90 મિનિટ, પાસિંગ માર્ક્સ જનરલ કેટેગરી માટે 90 અને અધર કેટેગરીઝ માટે 82. સિલેબસમાં આ પેપર બે ભાગની અંદર લેવામાં આવે છે. પાર્ટ 1 બધા માટે કોમન રહે છે. એની અંદર મનોવિજ્ઞાન રીઝનિંગ 25 માર્ક, ગુજરાતી અંગ્રેજી વિષય 25 માર્ક,
જીકે અને કરંટ અફેર્સ 25 માં પાર્ટ 2 ની અંદર સબ્જેક્ટ વાઇઝ હોય છે. ગણિત વિજ્ઞાન વાળાઓ માટે 75 માર્ક ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન 75, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા અથવા સંસ્કૃત ભાષા માટે 75 માર્ક નું પેપર હોય છે. આ રીતે થઈને ટોટલ 150 માર્ક નું પેપર બનવામાં આવે છે. ત્યારબાદ ટાટ 1 જે ધોરણ 9 અને 10 માટે લેવામાં આવે છે એની એલિજિબિલિટી ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએટ પ્લસ બીએડ અથવા બીપીએડ. બીપીએડ એટલે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન. એનું મેરિટ આવી રીતે બને છે, ગ્રેજ્યુએશનના 10%, પોસ્ટ ગ્રેજ્યુએશનના 10%, બીએડ અથવા બીપીએડના 5%, એમએડ અથવા એમપીએડના 5%, ટાટ 1ના જે ગુણ મેળવેલ છે એના ટોટલ 70%, ટોટલ માર્ક્સ 200, ટાઈમ લિમિટ 180 મિનિટ, પાસિંગ માર્ક્સ જનરલ કેટેગરી માટે 100 અને અધર કેટેગરીઝ માટે 90. આ પેપર પણ અલગ અલગ બે વિભાગમાં લેવામાં આવે છે, જેમાં પાર્ટ 1 ની અંદર જનરલ નોલેજ 15 માર્ક, શિક્ષણની ફિલોસોફી 10 માર્ક, શૈક્ષણિક મનોવિજ્ઞાન 20 માર્ક, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 માર્ક, તાર્કિક અભિયોગ્યતા 15 માર્ક, ગુજરાતી ભાષા 15 માર્ક, અંગ્રેજી ભાષા 15 માર્ક અને પાર્ટ 2 ની અંદર વિષય વાઇઝ વિષય વસ્તુ 9મા 10મા ધોરણની હોય છે જે 80 માર્કની અને એની પદ્ધતિ 20 માર્કમાં પૂછાય છે. આ રીતે થઈ ટોટલ 200 ગુણનું પેપર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ટાટ 2 જે ધોરણ 11 અને 12 માટે લેવામાં આવે છે એનું ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ. ગ્રેજ્યુએશનના 10%, પોસ્ટ ગ્રેજ્યુએશન 10%, બીએડ અથવા બીપીએડના 5%, એમએડ અથવા એમપીએડના 5% અને ટાટ 2 માં મેળવેલ ગુણના 70%. ટોટલ માર્ક્સ 200, ટાઈમ લિમિટ 180 મિનિટ, પાસિંગ માર્ક્સ જનરલ કેટેગરી માટે 100 અને અધર કેટેગરીઝ માટે 90. આ પેપર પર બે પાર્ટમાં લેવામાં આવે છે. પાર્ટ 1 ની અંદર જનરલ નોલેજ 15 માર્ક, શિક્ષણની ફિલોસોફી 10 માર્ક, શૈક્ષણિક મનોવિજ્ઞાન 20 માર્ક, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 માર્ક, તાર્કિક અભિયોગ્યતા 15 માર્ક, ગુજરાતી ભાષા 15 માર્ક, અંગ્રેજી ભાષા 15 માર્ક અને પાર્ટ 2 ની અંદર પોતાના વિષય પ્રમાણે 11મા 12મા ધોરણનું વિષય વસ્તુ 80 માર્ક અને પદ્ધતિ 20 માર્ક. આમ થઈ ટોટલ 200 માર્કનું પેપર તૈયાર કરવામાં આવે છે. થેન્ક યુ એવરીવન.